ઉત્તર ગુજરાતમાં સીઆઈડી ક્રાઇમ મોટી કાર્યવાહી છે ભૂપેન્દ્ર ઝાલા રોકાણકારો પાસેથી છ હજાર કરોડ ઉઘરાવ્યા છે ગુજરાત રાજસ્થાનમાં ઓફિસ ખોલી છે અને ગેરકાયદેસર રીતે પૈસા ઉઘરાવ્યાનો આરોપ લાગ્યો છે હિંમતનગરપુર મોડાસામાં દરોડા પડાયા છે તો સાત પીઆઈ પોલીસ ઓફિસમાંથી મળી આવ્યા છે દસ્તાવેજ તો નનામી અરજી મળી હતી અને તેના આધારે દરોડા પાડવામાં આવ્યા છે સીઆઈડીએ દરોડા પાડ્યા છે તો બસ ગ્રુપના સીઓ છે ભૂપેન્દ્ર ઝાલા

તમામ વિગતો પણ અમે આપને આપીશું અપડેટ મેળવીશું નવીન આપણી સાથે જોડાઈ ગયા છે અને સૌથી મોટા સમાચાર એ છે નવીન કે લોકોને છેતરવામાં આવતા હતા કરોડોનું આ કૌભાંડ છે કેવી રીતે આચરવામાં આવતું હતું કોણ કોણ તેમાં સંડોવાયેલું છે સીઆઈડીને આની ભનક કેવી રીતે લાગી સંધ્યા છ હજાર કરોડ રૂપિયા આજે જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેને ઉઘરાવી લીધા છે માત્ર ગુજરાત નહીં પરંતુ રાજસ્થાન અને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ તેને પોતાની ઓફિસ ખોલી હતી અને માણસો રાખેલા હતા અને તે માણસોના મારફતે આ રૂપિયા જે છે તે ભેગું કરતો હતો એ પ્રકારની એક અરજી જે છે સીઆઈડી ક્રાઇમને મળતા સીઆઈડી ક્રાઇમે ગુજરાતમાં સાત જગ્યા ખાસ કરીને સાબરકાંઠા જે છે મોડાસા છે માલપુર છે ગાંધીનગર છે આવી અલગ અલગ સાત જગ્યાએ સીઆઈડી ક્રાઇમે તપાસ કરી છે અને તેમને જે છે તે લેપટોપ કોમ્પ્યુટર પછી જે રસીદો હોય છે રિન્યુઅલ ફોર્મ આ તમામ પ્રકારની જે સાહિત્યો છે તે પણ કબજે કરવામાં આવ્યું છે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છે તે આનો સીઓ છે જે બી ઝેડ ગ્રુપ ઓર બી ઝેડ ફાઈનાન્શિયલ સર્વિસ નામની આ કંપની ખોલીને અને રાજસ્થાન અને ગુજરાતના જે કીધું બોર્ડરના જે ભાગ છે ત્યાં પોતાની ઓફિસની અંદર પોતાના માણસો રાખેલા એજન્ટો રાખેલા અને એ એજન્ટો થ્રુ આ જે છે પૈસા ભેગું કરતો તો સંધ્યા જે તપાસમાં સામે આવી રહ્યું છે કે આરોપી જે છે તે એક મોડસ ઓપરેન્ટી એની હતી કે બેંક કરતાં વધુ વળતર આપવાની વાત કરતો હતો સામાન્ય રીતે એક કા બે એ પ્રકારની સ્કીમો હોતી હોય છે પરંતુ આની અંદર તે અત્યાર સુધીમાં જે સામે આવ્યું છે કે વધુ વળતર આપવાની વાત કરતો હતો લોકોને કસ્ટમરોને અને તેમને પોતાની જાલમાં ફસાવીને અને તેને છ કરોડ રૂપિયા ગેરકાયદેસર રૂપિયા ભેગા કર્યા હોય એ પ્રકારે સીઆઈડી ક્રાઇમને અલગ અલગ જગ્યાએ રેડ પાડ્યા છે દરોડા પાડ્યા છે અને કાર્યવાહી ચાલે છે જે બિલકુલ તો કાર્યવાહી ચાલી રહી છે રેડ પાડવામાં આવી છે ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યાંના છે અને કેવી રીતે આ આખું ઓપરેશન ચલાવતા હતા કારણ કે છ હજાર કરોડ આ એક નાની સુની રકમ નથી જો આ રકમ ને એકઠી કરવા માટે તેને બીજા લોકોની પણ જરૂર પડી હશે કેટલા લોકો આમાં સંડોવાયેલા હોય શકે છે સંધ્યા ભૂપેન્દ્રસિંહ ઝાલા મૂળ જે છે તે સાબરકાંઠાના જે ઝાલાનગર છે ત્યાંનો રહેવાસી છે અને તેણે જે છે પોતે એકલા નહીં પરંતુ પોતાના જે માણસો છે મળતીયાઓ છે એજન્ટો છે એજન્ટો થ્રુ તેના જે માણસો થ્રુ માણસો મારફતે તેને રૂપિયા ભેગા કર્યા હોવાની વાત સામે આવી રહી છે જોકે તે પોતે ઇલેક્શનમાં અપક્ષ રીતે ઊભો પણ થયો હોય એ પ્રકારના વિડીયો પણ સામે આવ્યા છે અને કહી શકાય કે પોતે જે છે લોકોને છેતરી અને પોતું એક આલીશાન જિંદગી જીતો હોય એ પ્રકારના હાલ દ્રશ્યો ઉપરથી નજરે આવે છે અને માત્ર મેં કીધું એ પ્રમાણે ગુજરાતના ઉત્તર ગુજરાત નહીં પરંતુ સાબરકાંઠાની આસપાસ સાથોસાથ રાજસ્થાનના જે બોર્ડર ભાગ છે ત્યાં પણ તેને આ પ્રકારે આખી ઓપની ઓફિસ ખોલેલી છે પોતાની બ્રાન્ચિસ જે અલગ અલગ જગ્યાએ ખોલેલી છે અને અનેક બ્રાન્ચિસની અંદર એક મેનેજરથી લઈને અને જે કોલર છે અથવા જે એજન્ટો છે અને જે લોકો આ તમામ વસ્તુઓ પૈસા એકત્રિત કરવાનું કામ કરતા હતા એવા માર્ચો પર રાખેલા છે એટલે અત્યારે તો સીઆઈડી ક્રાઈમે ગઈકાલે જ પહેલો એક દિવસ હજી થયો છે પણ ધીરે ધીરે તપાસ સામે આવશે અને મોટો જે ખુલાસો સામે આવી શકે છે અને બીજી એક મહત્વની વાત છે સંધ્યા કે સાંજે ખુદ જે કૌભાંડ છે અને કઈ રીતે તેણે કસ્ટમર બનાવ્યા હતા કેટલા કસ્ટમરો તેના ગુજરાત અને રાજસ્થાનમાં છે એ તમામ પ્રકારની જે માહિતી છે તે ચોપડા જે કબજે કરવામાં આવ્યા છે તેની પરથી કાઢી રહ્યા છે કારણ કે ખૂબ જ મોટી માત્રામાં સાહિત્યો મેં કીધું પ્રમાણે ચોપડાઓ છે રિન્યુઅલ ફોર્મ છે તમામ જે છે તે કબજે કર્યા છે સંધ્યા જે બિલકુલ નવીન ઈશાન પણ આપણી સાથે ગ્રાઉન્ડ ઝીરો થી આપણી સાથે જોડાયા છે ઈશાન છ હજાર કરોડ મસ્ત મોટું આ કૌભાંડ છે લોકોને છેતરવામાં આવતા હતા કહી શકાય કે એક સ્પોન્જી સ્કીમ લોકો માટે ઊભી કરાઈ હતી ઈશાન ઈશાન મારો અવાજ પહોંચે છે આપના સુધી કારણ કે છ હજાર કરોડ આ સ્કેમ છે ગુજરાતમાં સાત જગ્યાએ જી ઈશાન મારો અવાજ પહોંચે છે દરોડા ઈશાન જી સૌથી મોટો ઈશાન સવાલ એ છે કે છ હજાર કરોડ નું આ સ્કેમ છે અને તેમાં ઉત્તર ગુજરાત નું નામ સામે આવી રહ્યું છે ત્યાં સંકળાયેલો આ વ્યક્તિ હોય શકે છે તેની સાથે ઘણા બધા વ્યક્તિ હોઈ શકે છે પહેલા તો આ સ્કેમ વિશે જણાવો

તેના કારણે આ બીજે કરવામાં આવી મોડી રાતે તપાસ કરવામાં આવી હતી તેમને કેટલાક રૂપિયા પણ તેમને હાથ લાગ્યા હતા અને ખાસ કરીને કેટલાક જે એજન્ટો છે એજન્ટોની અટકાયત પણ કરવામાં આવી છે નોંધ છે કે જે આજે સાંજે ચાર વાગે સીઆઈડી દ્વારા આ સમગ્ર મામલે પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવશે સંધ્યા જી ઈશાન સવાલ એ છે કે કોઈ એક વ્યક્તિ આટલું મોટું કૌભાંડ ન આચરી શકે કેટલી ટીમ કેટલા લોકો તેની સાથે હોઈ શકે છે કારણ કે ફક્ત ઉત્તર ગુજરાત જ નહીં પરંતુ એટલે કે તલોદના રણાસણ હિંમતનગર

જે એજન્ટો છે એજન્ટો દ્વારા આ તે તમામ પ્રકારની માહિતી ત્યાં પહોંચાડવામાં આવતી હતી જે બીજા ભૂપેન્દ્રસિંહ ઝાલા જે પોતે એક સીઈઓ છે સીઈઓ તરીકે બેઠા હોય છે પરંતુ જે એમના એજન્ટો છે કે અવનવી જગ્યાએ જે ઓફિસો ખોલી હતી સાત જેટલી સાબરકાંઠા જિલ્લામાં આ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ અવનવી ઓફિસો ખોલવા ખોલવામાં આવી હતી ત્યાંથી જે એજન્ટો દ્વારા જે તમામ માહિતી ત્યાં પહોંચાડવામાં આવતી હતી ને એકના ડબલ કઈ રીતે થાય ને તેમની કઈ સ્કીમો છે કઈ સ્કીમોથી તેમને કેટલા ફાયદો થશે કેટલા રૂપિયા ભરવાથી કેટલા ડબલ મળશે ને કઈ રીતે તેવા તેમને પૈસાનું પૈસાનું રોકાણ